Hello my dear students, I am Mohit Goswami, your English teacher. We have already finished the 7 units in our textbook. Today we are going to learn the 8th unit and the 3rd unit of our textbook. Unit 3, read 1, manage your stress. Manage your stress એટલે કે તમારા તણાવને સ્ટ્રેસ એટલે કે તણાવ તમારા તણાવને કાબૂમાં રાખો નિયંત્રણમાં રાખો એક અતિશય સરસ મજાનું યુનિટ છે મિત્રો સાંભળવામાં વાંચવામાં સમજવામાં થોડુંક મુશ્કેલ લાગી શકે એવું યુનિટ તમે ભણો આ લેક્ચર એની પહેલાં આ યુનિટને ગુજરાતીમાં એકથી બે વાર જરૂર વાંચો જેથી કરીને સમજવામાં થોડુંક સરળ બની જાય તમારા માટે પણ આ યુનિટને ભણવાની સાથે સમજવું અત્યંત આવશ્યક છે કારણ કે આજના જે સમયમાં જે ભાગદોડ ભરેલું જીવન બની ગયું છે લોકોનું કમાવા માટે ભણવા માટે જીવનમાં આગળ વધવા માટે માણસ જે આજના સમયમાં સ્ટ્રેસ લઈ રહ્યો છે જેના કારણે એ વારંવાર ડિપ્રેશનમાં આવી જતો હોય છે તો આવા સમયે આવી સ્થિતિઓનો સામનો કઈ રીતે કરવો આપણા મગજને આપણા કંટ્રોલમાં કઈ રીતે રાખવું આવી પરિસ્થિતિઓનો સામનો કઈ રીતે કરવો એ બધું જ આપણને આ યુનિટમાંથી શીખવા મળશે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો જ્યારે આપણે બોર્ડની પ્રિપરેશન કરતા હોઈએ છીએ ત્યારે સ્કૂલ લેવલે આપણે ઘણું સારું પરફોર્મ કરી શકતા હોઈએ છીએ પણ બોર્ડની એક્ઝામ રૂમમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ એની પહેલાં આપણે ફૂલી કોન્ફિડન્ટ હોઈએ છીએ કે મને આજે બધું આવડે જ છે મને બધું યાદ જ છે બટ જેવા એન્ટર થઈએ કે એ એક્ઝામનો ડર આપણને એવો હોય છે કે આપણું રિઝલ્ટ ખરાબ આવશે તો આ ડરને કારણે આપણે જે કંઈ પણ ઘરેથી તૈયાર કરીને આવ્યા હોઈએ છીએ એ બધું જ અચાનક એક જ સેકન્ડમાં આપણું બ્રેઇન વોશ થઈ જાય છે આપણને બધું જ ભૂલાઈ જાય છે શા માટે બસ એ એક એક્ઝામ ફોબિયાના કારણે એક પરીક્ષાના ડરને કારણે આપણે આ બધું જ યાદ કરેલું એક નર્વસનેસના કારણે થોડા સ્ટ્રેસમાં આવી જવાના કારણે આ બધું જ ભૂલાઈ જતું હોય છે પણ પરીક્ષા એ આપણા જીવનનો એક શરૂઆતનો નાનો એવો તબક્કો છે આગળ જિંદગી એનાથી વધુ મુશ્કેલી ભરી છે તો એવા સમયે જ્યારે આપણે સ્ટ્રેસમાં આવીએ છીએ ત્યારે આપણે એને કઈ રીતે હેન્ડલ કરવું કઈ રીતે આપણી જાતને આપણા મનને આપણા મગજને અંકુશમાં રાખવું એ બધું જ આપણને આ યુનિટ સમજાવશે તો બસ ખાલી ભણવા માટે નહીં લાઈફમાં હંમેશા આ યુનિટને રાખવા યાદ રાખવા જેવી આ યુનિટની વાત છે કે જે આપણને અહીં સમજાવવામાં આવી છે તો એ બાબતને ખાસ ધ્યાનમાં લેવી સમજવી કે લાઈફમાં સ્ટ્રેસને કઈ રીતે આપણે ટેકલ કરી શકીએ છીએ એટલે કે એનો સામનો કરી શકીએ છીએ બરાબર છે તો આ યુનિટમાં એના કારણો એના પરિણામ અને કઈ રીતે સ્ટ્રેસને આપણે આપણા હાથમાં રાખી શકીએ છીએ આપણા કંટ્રોલમાં રાખી શકીએ છીએ એના થોડાક ઉપાયો પણ આપેલા છે તો શરૂ કરીએ આ યુનિટનું ટ્રાન્સલેશન સૌથી પહેલો પેરેગ્રાફ શરૂ કરીએ સૌથી પહેલાં આપણને ટાઇટલ એક આપવામાં આવેલું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું ફ્લેક્સિબલ હોવું સ્ટ્રેન્થનિંગ એટલે કે શક્તિશાળી આખું વાક્યનું શબ્દનું ભાષાંતર કંઈક આવું થશે કે માનસિક લચીલાપણાને મજબૂત બનાવવું એટલે કે કોઈ પણ માનસિક સ્થિતિ આપણા માટે ઉત્પન્ન થાય છે તો આપણે તેને સરળતાથી આપણી માનસિક બુદ્ધિ અને તર્ક દ્વારા જેવી સમસ્યા છે એ પ્રમાણે આપણે
એનો સામનો કરી શકીએ કોઈ પણ સ્થિતિ સંજોગમાં। એવી માનસિક સ્થિતિ આપણે ઊભી કરવી, સ્થિતિસ્થાપકતા ન હોવી આપણા મગજની। કોઈ પણ નાની મોટી સમસ્યા આવે છે એ પછી આપણા ભણતરને સંબંધિત છે, આર્થિક સ્થિતિને સંબંધિત છે, કે પછી આપણા સગા વહાલાઓ કે પારિવારિક સમસ્યા છે, તો આ બધાનો આપણે આપણા મગજની કાર્યક્ષમતા વડે તેનો સામનો ચોક્કસ કરી શકીએ છીએ જો આપણે તણાવમાં ન આવીએ તો। બરાબર છે? લેટ્સ બિગિન ધ ફર્સ્ટ પેરા એન્ડ ધ ફર્સ્ટ સેન્ટેન્સ। ટેક્સ્ટબુક ખાસ સામે રાખવી મિત્રો, ભૂલ્યા વિના। અગાઉ જે રીતે આપણે ભણ્યા હતા એ જ રીતે તમારો સ્પેલિંગનો ચોપડો અને પેન્સિલ પણ ખાસ સાથે રાખવા। માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર। માઇન્ડ એટલે કે આપણું મન, આપણું મગજ। આપણું મગજ છે એ આપણું મન, અને ઇમોશન્સ એટલે કે આપણી લાગણીઓ, અને આપણું શરીર, આ બધા જ એકબીજા સાથે નજીકથી, ક્લોઝલી એટલે કે નજીકથી આંતરિક રીતે હંમેશા જોડાઈને કાર્ય કરે છે। આ બધા એક સાથે કામ કરે છે, આપણું મન એટલે કે આપણું મગજ, આપણી લાગણીઓ અને આપણું શરીર। આપણું મગજ જો વ્યવસ્થિત કામ કરતું હોય છે તો જ આપણે આપણા શરીરને યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ, યોગ્ય હુકમ આપીએ છીએ, અને તે જ રીતે લાગણીમાં આવ્યા વિના આપણે કોઈ ચોક્કસ ડિસિઝન્સ લઈ શકીએ છીએ। તો પહેલા વાક્યમાં આપણને એવું કહેવાનો ભાવાર્થ હતો, કારણ કે આ બધા એકબીજા સાથે જોડાયેલા છે, ઇન્ટરલિંક્ડ, આંતરિક રીતે જોડાયેલા છે બધા જ। ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી। ડિસ્ટિંગ્વિશ એટલે કે ભેદ સમજવો, સેપરેટલી એટલે કે અલગથી। તો જો ઇફ વાળું વાક્ય છે, ખાસ સમજીએ, જો આપણે આ બધા જ બાબતોને, આ બધી જ બાબતોને અલગથી સમજવાનો પ્રયત્ન કરશું, એટલે કે તમે એને અલગથી જો સમજવાનો પ્રયત્ન કરશો તો તે તમને વધુ સ્પષ્ટતાથી તેનો ભેદ સમજવામાં મદદ કરશે। આ બધાને આપણે અલગ અલગ સમજીએ, આપણું મન, આપણી લાગણીઓ, આપણું શરીર, આ બધાને જો અલગ અલગ કરીને એક પછી એકને આપણે સમજીશું તો આપણે આ બધી જ બાબતો વચ્ચેનો જે ભેદ છે, જે ડિફરન્સ છે, એને આપણે ક્લિયરલી સમજી શકશું। ત્યાર પછી યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી। અર્થ પહેલાં લખી લઈએ, અહીં કેપેસિટી ક્ષમતા, એબિલિટીઝ એ પણ અહીં ક્ષમતા, આવડત, કલા, કોન્સન્ટ્રેટ ધ્યાન, ત્યાર પછી લોજિકલી એટલે કે તાર્કિક રીતે, તાર્કિક રીતે, લોજિક આપણો શબ્દ ઘણી વખત ઉપયોગમાં લીધો હોય, લોજિક એટલે કે તર્ક, લોજિકલી એટલે કે તાર્કિક રીતે। સમજીએ આખા વાક્યને કે શું કહેવા માંગે છે। તો એ જો આપણી એટલે કે તમારી તમારી માનસિક ક્ષમતા એ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા છે, નવી માહિતીઓ ગ્રહણ કરવાની ક્ષમતા છે, ટેક ઇન, ટુ ટેક ઇન એટલે કે ગ્રહણ કરવું, આપણી અંદર સમાવવું, ટુ ટેક ઇન અંદર સમાવવું એટલે ગ્રહણ કરવું। બરાબર છે? તો નવી માહિતીઓ ગ્રહણ કરવા, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતીઓ યાદ કરવા, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી,
અને તાર્કિક રીતે વિચારવાની સ્થિતિમાં હોવું, આ બધું જ તમારી માનસિક ક્ષમતાઓ છે। આ બધા કાર્યો આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણે માનસિક રીતે સ્ટેબલ હોઈએ, સ્થિર હોઈએ, અસ્થિર નહીં। અસ્થિર એટલે કે પાગલ થઈ જાય, તો માનસિક રીતે આપણું સ્થિર હોવું એ જ આધાર છે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માટે, કોઈ પણ નવી માહિતીઓ યાદ રાખવા માટે, નવી કે જૂની માહિતીઓ એ ફરી પાછી યાદ કરવી હોય, અથવા તો આપણે કોઈ ડિસિઝન લેવાનું છે તો યોગ્ય રીતે તર્ક લગાવીને ડિસિઝન લેવા માટે પણ આપણી માનસિક ક્ષમતા છે એ સૌથી વધારે મહત્ત્વની બની જાય છે। આગળ જોઈએ, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ। અર્થ જોઈએ મહત્ત્વના શબ્દોનો, ઇન ઓર્ડર ટુ, અગાઉ પણ આપણે ઘણા વખત યુનિટ ભણતા ભણતા આ શબ્દ જોયેલો છે, ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી, આપણું ફંક્શન વર્ડ પણ છે ઇન ઓર્ડર ટુ, જે છે પર્પઝ। ખાસ યાદ રાખવું કે જો વાક્યમાં આપણને ઇન ઓર્ડર ટુ જોવા મળે છે તો એ વાક્ય શોવિંગ પર્પઝનું છે, બરાબર છે। ત્યાર પછી ઇમ્પોઝ, ઇમ્પોઝ એટલે કે લાગુ કરવું। કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનશીલતા, વર્કેબલ એટલે કાર્યશીલતા, રેશનલ એટલે કે વિચારીને અથવા તો વિવેકતાપૂર્ણ અથવા તો તાર્કિક રીતે, એવો અર્થ થશે। વાક્યનું ગુજરાતી જોઈએ તો આપણે અભ્યાસ કરવા, પહેલો શબ્દ ગુજરાતી ક્યાંથી સ્ટાર્ટ કરું છું ખાસ સમજો, જોજો, આપણે તમારે અભ્યાસ કરવા, કોઈ પણ કામ કરવા અથવા આપણા જીવનમાં સર્જનશીલતા એટલે કે સર્જનાત્મકતા કે કાર્યશીલતાને લાગુ કરવા માટે, તેમજ આપણે ડે ટુ ડે એટલે કે રોજબરોજના વિચારને એટલે કે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે, નિર્ણયો લેવાના હેતુથી આપણે આપણી માનસિક ક્ષમતાની જરૂર પડે છે। ફરી પાછું રિપીટ કરું છું, ટ્રાન્સલેશન ખાસ સમજો શું કહેવા માંગે છે કે આપણે આપણી માનસિક ક્ષમતાઓની જરૂર ક્યારે પડે છે। તો એના વિશે કહે છે કે આપણે અભ્યાસ કરવા, કોઈ પણ કામ કરવા, આપણા જીવનમાં સર્જનશીલતા એટલે કે સર્જનાત્મકતા કે કાર્યશીલતા લાગુ કરવા, તેમજ આપણે રોજબરોજના વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટેના હેતુથી આપણી માનસિક ક્ષમતાઓની આપણને જરૂર પડે છે, બરાબર છે। તો આપણે અભ્યાસ કરવો હોય તો મગજ જોશે, મગજ જોશે પણ એ પૂરેપૂરી કુશળતાથી કામ કરતું હોવું પણ જરૂરી છે। કોઈ પણ કામ કરવું હોય, આપણા માતા પિતા જે કંઈ કામ કરતા હશે એમાં પણ એને મગજની તો ખાસ જરૂર પડશે જ, કારણ કે મગજ આપણા આખા શરીરનું કામ એ સંભાળે છે। એક પ્રકારે આપણે કહી શકીએ કે મગજ છે એ આપણા શરીરનું એક સીપીયુ છે, જેમ કોમ્પ્યુટરમાં સીપીયુ બધું સ્ટોર કરે છે, એ રીતે મગજ છે એ આપણું સીપીયુ છે, બધું અહીંયા જ સ્ટોર થાય છે કોઈ પણ મેમરી, બરાબર છે। પછી કોઈ પણ સર્જન કરવું હોય તો પણ આપણે મગજની જરૂર પડશે, કોઈ પણ કાર્ય કરવું હશે તો પણ જરૂર પડશે, અને આપણે જે રોજબરોજ નાના મોટા નિર્ણયો લેવા પડે છે એ લેવા હશે તો પણ આપણે આપણા મગજની ક્ષમતાનો ઉપયોગ કરવો જ પડશે। ત્યાર પછી, ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઈસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ the decision that it was better to take the car।
तो अहीं उदाहरण स्वरूप एक एक्जाम्पल आपेलू है शू तो के धारो के तमारे तमारा कामे जवा माटे तमारी पासे पसंदगी छे के तमे कार लईने जाओ के पछी चालीने जाओ। आपणी पासे बे ऑप्शन छे, आपणे आपणा कामे जवुं छे तो आपणी पासे बे पसंदगी छे, का चालीने जईए अथवा तो का कार लईने जईए। ध फेक्ट एटले के वास्तवमां हकीकतमां ते दिवसे सखत वरसाद पड़ी रह्यो छे, भारे वरसाद पड़ी रह्यो छे, रेनिंग हार्ड એટલે કે ભારે વરસાદ પડી રહ્યો છે અને તમને તે દિવસે કોલ્ડ થયો છે એટલે કે શરદી થઈ ગઈ છે, તો તમે એક એવા નિર્ણય પર આવો છો કે તે દિવસે તમારે કાર લઈને જવું વધુ સારું રહેશે। હવે આવો નિર્ણય આપણે ક્યારે લઈ શકીએ કે જ્યારે આપણને ખબર છે કે કામે જવું જરૂરી છે, બહાર સખત વરસાદ ચાલુ છે, મને શરદી થઈ ગઈ છે, હું બીમાર છું, તો આજે હું સ્કૂટર લઈ જવાને બદલે હું કાર લઈને જઈશ તો એ મારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું રહેશે અને હું વરસાદથી પણ બચી જઈશ। તો આવું એક ડિસિઝન લેવું એ પણ માનસિક ક્ષમતાનું એક ઉદાહરણ છે, બરાબર છે। આગળ જોઈએ, દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન बेस्ड ऑन द करंट सर्कमस्टांसीस। अर्थ जो है सौ पहला रेशनल, मैं तमने अगर ऊपर कीधो एज रीते विचारी अथवा तो विवेकपूर्ण, विवेकपूर्ण सर्कमस्टांसीस एटले के परिस्थिति। तो आपणो ए विवेकपूर्ण निर्णय छे ए जे ते समय नी परिस्थिति पर आधारित निर्णय हतो, ए परिस्थिति जेवी हती के ए समय आपणे चालीने जवाने बदले आपणे कार लईने जवानुं वधारे आपणने योग्य लागे छे, तो ए आपणा मानसिक क्षमताने दर्शावे छे, बराबर छे। अहींया आपणे आपणो पहेलो पेरेग्राफ कम्प्लीट करीए छीए, आगळ हवे बीजो पेरेग्राफ जोईए। ओके, शुरू करिए आपणो बीजो पेरेग्राफ। द माइंड इज द रेशनल लॉजिकल पार्ट ऑफ यू दैट हेल्प्स यू टू मेक अन इमोशनल चॉइसिस, टू स्टोर एंड रिट्रीव इन्फॉर्मेशन एंड टू ऑर्डर एंड कैलक्युलेट। सौथी पहला आपणे अर्थ जोई लईए, अन इमोशनल एटले के बिन लागणीशील, બિન લાગણીશીલ એટલે કે અન ઇમોશનલ, રિટ્રીવ એટલે કે પાછું મેળવવું, આ શબ્દ તમે અગાઉ 10મા 3માં ભણી ગયા છો કચ્છ એન્ડ દેવિયા યુનિટમાં, જ્યાં રિટ્રીવ શબ્દનો ઉપયોગ કચ્છને જીવતો જ્યારે કરવાનો હતો ત્યારે આ શબ્દનો બહુ વાર ઉપયોગ થતો હતો, રિટ્રીવ એટલે કે ફરી પાછો જીવતો કરવો, પણ અહીં ફરી પાછું મેળવી લેવું। ઓકે, શરૂ કરીએ વાક્યને, એક્ઝામ્પલને। આપણું મન છે એ આપણો એક રેશનલ એટલે કે વિવેકપૂર્ણ અને તાર્કિક ભાગ છે જે આપણને અનઇમોશનલ ચોઇસીસ એટલે કે બિન લાગણીશીલ પસંદગીઓ કરવામાં આપણને મદદ કરે છે, આપણને ઇન્ફોર્મેશન જે આપણે સ્ટોર કરેલી હોય એવી ઇન્ફોર્મેશનને પાછી મેળવવામાં મદદ કરે છે, અને આપણને આદેશ આપવા, ઓર્ડર આદેશ આપવા અને ગણતરી કરવામાં આપણને મદદ કરે છે, બરાબર છે। આપણું મગજ છે, આપણું મગજ આપણને અનઇમોશનલ ચોઇસીસ કરવામાં મદદ કરે છે, એટલે શું બિન લાગણીશીલ થયા વિના આપણે કઈ રીતે પસંદગીઓ કરી શકીએ। એક્ઝામ્પલ તરીકે આપણું મન છે અને આપણું હાર્ટ છે, આ બે અલગ અલગ બાબતો છે, લાગણીઓ જે છે એ મગજમાં નથી હોતી, એ આપણા હાર્ટ સાથે સંકળાયેલી છે, આપણા હૃદય સાથે સંકળાયેલું છે। એક્ઝામ્પલ તરીકે આપણા ફ્રેન્ડ સપોઝ કે કોઈ સાયન્સમાં 10મા 3 પછી જોઈન થાય છે, પણ આપણો મિત્ર છે, હવે એના વિના આપણે આગળ કેમ ભણવા જવું, અને આપણે એ લાગણીશીલ બનીને
एनी साथे आपणे साइंस जॉइन करी लईए छीए। ज्यारे के आपणे साइंसना विषयोमां आपणे जराक पण इंटरेस्ट नथी, मेथ्स अने साइंसमां आपणे ओछा मार्क आवेला छे, जे आपणुं फील्ड ज नथी, जे आपणुं मगज स्वीकारी नथी शकतुं, समझी नथी शकतुं, તેમ છતાં આપણે ઇમોશનલ થઈને આપણા ફ્રેન્ડે જે સ્ટ્રીમ પસંદ કરી એ જ સ્ટ્રીમ એ જ પ્રવાહ આપણે પણ પસંદ કરીએ છીએ, તો એ આપણે ઇમોશનલ થઈને પસંદગી કરીએ છીએ। બટ ઇમોશનલ થયા વિના પસંદગી કરવી તો એના માટે આપણું મગજ છે એ વધારે પાવરફુલ હોવું જરૂરી છે। તો અહીંયા આપણે એ વિચારવું અને સમજવું વધારે મહત્ત્વનું રહેશે કે મારું સ્થાન છે, મારી જે મેન્ટલ કેપેસિટી છે એ સાયન્સના વિષયોમાં નહીં પણ કોમર્સના વિષયોમાં વધુ યોગ્ય અને કાર્યક્ષમતા ભર્યું સાબિત થશે। તો મારે કોમર્સ જોઈન કરવું જોઈએ, નહીં કે મારા ફ્રેન્ડને ફોલો કરીને હું પણ સાયન્સ જોઈન કરીને મારું કરિયર ખતમ કરી દઉં। તો જ્યાં તમારે ઇમોશનલ ચોઈસ કરવાની જરૂર નથી ત્યાં મગજનો ઉપયોગ કરીને આપણા માટે શું સારું છે એ સમજીને આગળ આપણે વિચારવું જોઈએ। આગળ જોઈએ પછીનું વાક્ય। ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ। કાઉન્ટર પાર્ટ એટલે કે સમકક્ષ, કાઉન્ટર પાર્ટ સમકક્ષ, તે આપણી લાગણીઓને સમકક્ષ છે। કોણ? આપણું મગજ એ આપણી લાગણીઓને સમકક્ષ છે। બંનેમાં વિચારવાની ક્ષમતા છે, બંને ડિસિઝન્સ લે છે, પણ સારું શું ખરાબ શું આ બધું જ આપણું મગજ જ કહેશે હંમેશા, આપણું હૃદય નહીં, કારણ કે વિચારવાનું કામ આપણા મગજનું છે હૃદયનું નહીં। અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ। ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા પ્રતિક્રિયા, ઇન્ટરેક્શન ક્રિયા પ્રતિક્રિયા। નર્વ્સ એટલે કે મૂંઝવણ। હવે આપણી પરીક્ષા છે એના સંબંધિત અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે આપણને, શું કહે છે સમજીએ। તો આપણું મન અને આપણી લાગણીઓ વચ્ચે આપણી પરીક્ષાની મૂંઝવણ છે તેમાં જે ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે, આપણા મન અને લાગણી વચ્ચે જે ક્રિયા પ્રતિક્રિયા થાય છે તેનું આ બેસ્ટ અને સારું એવું એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે। કારણ કે એક્ઝામમાં આપણે નર્વસ થઈ જતા હોઈએ છીએ, આપણને બધાને એ સારી રીતે ખબર છે, કારણ કે આપણે અગાઉ બોર્ડ એક્ઝામ એક પાસ કરી લીધી છે ઓલરેડી, બરાબર છે। તો એક્ઝામ નર્વસના કારણે આપણા મગજમાં લાગણીઓ અને મગજ વચ્ચે જે ઇન્ટરેક્શન થાય છે, ક્રિયા પ્રતિક્રિયા થાય છે, એ એક બેસ્ટ એક્ઝામ્પલ છે। યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેઇન વોટ યુ હેવ રિવાઇઝડ। તમારી માનસિક ક્ષમતા છે એ આપણે જે કંઈ પણ રિવાઇઝ કર્યું છે, એટલે કે રિવિઝન કર્યું છે, પુનરાવર્તન કર્યું છે, તે રિટેન એટલે કે પાછું પ્રાપ્ત કરવામાં મેળવવામાં આપણને મદદ કરે છે। કોણ? આપણી માનસિક ક્ષમતા। યુ નો યોર સ્ટાફ, આપણને ખબર છે કે આપણે શું લખવાનું છે એક્ઝામમાં। યુ નો યોર સ્ટાફ એટલે કે આપણને ખબર છે કે એક્ઝામમાં મારે શું લખવાનું છે, તમને બધી ખબર છે થાય છે શું। બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર। પરંતુ થાય છે શું કે જ્યારે આપણે આપણા એક્ઝામ રૂમમાં પ્રવેશીએ છીએ, પરીક્ષા ખંડમાં પ્રવેશીએ છીએ, ત્યારે આપણે આપણી પરીક્ષામાં આપણે મુશ્કેલીઓ અને ફેલિયર એટલે કે નિષ્ફળ થવાની કલ્પનાઓ કરવાની આપણે એક લાગણીસભર આપણે આશાઓ રાખીએ છીએ, અપેક્ષાઓ કરીએ છીએ। આપણને એક ડર રહે છે એક્ઝામમાં કે જો પેપર મુશ્કેલ આવશે તો હું પરીક્ષામાં નિષ્ફળ થઈશ, તો આ બધા જ વિચારો
આપણને આવે છે જ્યારે આપણે એક્ઝામ રૂમમાં એન્ટર થઈએ છીએ. ત્યાર પછી શું થાય છે? ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. આખું ફ્રેઝ છે ઓલ ઓફ અ સડન, એટલે કે અચાનક જ નો લોંગર અવેલેબલ, એ પણ ફ્રેઝ છે, ખાસ સમજો. નો લોંગર અવેલેબલ એટલે કે હાજર રહેતું નથી. પણ અહીંયા આપણે ઇન્ફોર્મેશનની વાત કરીએ છીએ તો હાજર નથી રહેતું એટલે કે ભૂલાઈ જાય છે. તો આપણે અચાનક જ જે આપણે કાળજીપૂર્વક માહિતીનો સંગ્રહ કરીને આવ્યા હોઈએ છીએ એક્ઝામમાં, એ બધી અચાનક જ ભૂલાઈ જાય છે. ઘણી કાળજીપૂર્વક આપણે બધું જ ઘરેથી યાદ કરીને આખા વર્ષનું ભેગું કરીને મગજમાં લાવ્યા હોઈએ છીએ, પરંતુ જેવા એક્ઝામ રૂમમાં એન્ટર થઈએ છીએ અને આપણે ફેલ થવાની બીક, મુશ્કેલ પેપર, આ બધી જ કલ્પનાઓ કરીને આપણે એક્ઝામમાં નર્વસ થઈ જઈએ છીએ અને જે કંઈ પણ આપણે યાદ રાખીને આવ્યા હોઈએ છીએ એક્ઝામમાં એ બધું જ અચાનક ભૂલાઈ જાય છે. ઓકે, પછીનો પેરેગ્રાફ જોઈએ, આગળ વાત જોઈએ. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. બેર્ડ એટલે કે નડતર અથવા તો બાધા. તો આપણી લાગણીઓ છે એ આપણી આંતરિક માહિતી જે સંગ્રહ કરીને આપણે લાવ્યા હોઈએ છીએ તેને પ્રાપ્ત કરવામાં નડતર રૂપ બને છે. કોણ? આપણી લાગણીઓ. આપણું મગજ નથી, એ આપણી લાગણીઓ છે કે જેની વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, ક્રિયા પ્રતિક્રિયા થાય છે, એના કારણે આપણે એક્ઝામમાં જે બધું યાદ કરીને આવ્યા હોઈએ છીએ એ ભૂલાઈ જાય છે, આપણને યાદ આવવા દેતું નથી. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઇંગ વેઇઝ? રિએક્ટિંગ એટલે કે પ્રતિક્રિયા. આપણે બધું ઘરે વખત સાંભળ્યું હોય રિએક્શન, એક્શનનું રિએક્શન આવતું એટલે કે પ્રતિક્રિયા આવતી, એક્શન ક્રિયા, રિએક્શન પ્રતિક્રિયા. તો અહીંયા એક પ્રશ્ન પૂછે છે આપણને લેખક કે શું તમે તમારી જાતને, યોર સેલ્ફ, નીચેનામાંથીની કોઈ પણ બાબતને સામે પ્રતિક્રિયા દર્શાવો છો? એટલે કે આપણી પાસે સામે હવે થોડાક લિસ્ટ આવવાના છે, એક લિસ્ટ આવવાનું છે કે જેમાં થોડીક માનસિક સ્થિતિઓ આપવામાં આવેલી છે, માનસિક ઘટનાઓ આપવામાં આવેલી છે, કે એમાંથી શું કોઈ પણ આપણને લાગુ પડે છે કે અસર કરે છે? બરાબર છે. તો અહીં આપણે આ લેક્ચર આપણો કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ યુનિટને આપણે આગળ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ એવરીવન.